નમસ્તે બાળ મિત્રો કેમ છો મજામાં તમે તો બહુ ખુશખુશાલ લાગો છો ને ગણિત ગમત ગણિત ગમતનો તાસ આવે એટલે તમે તો બહુ ખુશ થઈ જાઓ છો ગયા તાસમાં આપણે ગુણાકાર અને ભાગાકારની અલગ અલગ રીત જોઈ હતી આજે આપણે એના પછીનું પ્રકરણ કેટલું મોટું કેટલું ભારે એ પ્રકરણનો આપણે આજે અભ્યાસ કરવાનો છે હવે આ પ્રકરણની અંદર અનેકવિધ પ્રકૃ પ્રવૃત્તિઓ આપણે કરવાની છે પણ આપણે પહેલાં હું તમને એક સુંદર મજાની વાર્તા કહીશ એ વાર્તા તમે કદાચ સાંભળી પણ હશે એ વાર્તાનું નામ છે તરસ્યો કાગડો એક જંગલ હતું એ જંગલની અંદર એક મોટું ઝાડ હતું ઝાડ ઉપર એક કાગડો રહેતો હતો ઉનાળાના દિવસો હતા કાગડાને તરસ લાગી એટલે કાગડો થોડો જંગલની બહાર એક ગામમાં પહોંચી ગયો અને ત્યાં આગળ એક કુંજો હતો એ કુંજાની અંદર થોડુંક પાણી હતું કાગડાએ જોયું કે આ કુંજાની અંદર પાણી છે મારી તરસ છીપાઈ જશે પણ હું ચાંચ અંદર બોળું છું તો મારી ચાંચ અંદર પહોંચતી નથી અને આમે કાગડો તો ચતુર ને એટલે એક યુક્તિ સૂજી કાગડાની યુક્તિ સૂજી અને આજુબાજુ આમ તેમ નજર કરવા માંડ્યો નજર કરતાં કરતાં તેને કાંકરાનો ઢગલો દેખાયો અને કાગડો તો ખુશ થઈ ગયો કાગડો ચાંચમાં વારા ફરતી વારાફરતી એક એક કાંકરો લાવે અને એ કુંજાની અંદર નાખે એક કાંકરો નાખ્યો બે કાંકરા નાખ્યા પાંચ કાંકરા નાખ્યા દસ કાંકરા નાખ્યા શું થયું હશે તમને ખબર છે હા સાચું જેમ જેમ એ કાંકરા નાખતો ગયો તેમ તેમ પાણીની સપાટી ઉપર આવવા માંડી કુંજાનું પાણી ઉપરની તરફ ધકે લાવવા માંડ્યું કાકડો તો ખુશ થઈ ગયો બીજા કાંકરા થોડાક લાવ્યો અને એ પણ અંદર નાખ્યા અને એને પાણીની સપાટી ઉપર આવી ગઈ જેટલું પાણી હતું એ બધું ધકેલાઈને ઉપરની તરફ આવ્યું અને કાગડો ખુશ ખુશ થઈ ગયો અને એને પોતાની ચાંચ વડે પાણી પી લીધું અને એની તરસ છીપાવી લીધી કેવી મજાની વાર્તા છે હવે બાળમિત્રો આપણે આ પ્રકરણની અંદર એક નવું શીખવાનું છે કુંજામાં કાંકરા નાખવાથી પાણીની સપાટી થોડીક ઊંચે આવે છે મતલબ કે પાણી થોડુંક ઉપરની બાજુ ધકેલાય છે હવે ધકેલાય છે અને એ પાણી જેટલું ઊંચે આવ્યું તેટલું કાગડો પી ગયો પણ આપણે આજે એ શીખવાનું છે કે કેટલું પાણી એ પી ગયો હશે અથવા તો કુંજામાં જે પથ્થર પડ્યા એના કારણે કેટલું પાણી ઉપર આવ્યું તે આપણે આજે એક પ્રવૃત્તિ દ્વારા શીખવાનું છે ચાલો તો મારી જોડે સોનુબહેન છે અને બેન આપણને આ પ્રવૃત્તિ કરવા થોડી મદદ કરશે કેમ છો સોનુબેન મજામાં હવે તમારે અહીંયા એક પ્રવૃત્તિ કરવાની છે પ્રવૃત્તિમાં એવું છે કે તમારી પાસે જે બીકર પડ્યું છે એ બીકરની અંદર લાલ કલરનું પાણી છે અને તમારી બાજુમાં લખોટી પડી છે હવે તમારે પહેલાં અનુમાન કરવાનું છે કે જો હું દસ લખોટી આ પાણીની અંદર નાખું તો પાણીની સપાટી કેટલી ઊંચી આવશે શું તમે અનુમાન લગાવી શકો છો હા હું લગાવી શકું છું ઓ તો તમે મને નિશાની કરીને બતાવો ને આટલું પાણી ઊંચું આવશે ઓ સરસ ચાલો ત્યારે હવે આપણે તમે જ જુઓ તમે વારાફરતી દસ લખોટી અંદર નાખો અને ચેક કરો શું તમારું અનુમાન સાચું છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 अरे वाह તમારું અનુમાન સાચું પડ્યું હા एकदम સાચું પડ્યું જો બાળકો અહીંયા લખોટી પાણીની અંદર જેટલી જગ્યા રોકે છે એટલી જગ્યાને લખોટીનું કદ કહેવાય બીજા શબ્દોમાં કહીએ તો લખોટીએ જેટલી જગ્યા રોકી છે એને એનું ઘનફળ પણ કહી શકાય અહીંયા તમે જોશો તો જેટલી લખોટી અંદર છે એટલી જ પાણીની સપાટી ઉપરની તરફ ધકેલાય છે ખ્યાલ આવ્યો ને બાળ મિત્રો તમને પેલી આપણે વાર્તા સાંભળી હતી કાગડાવાળી એમાં પણ એવું જ હતું કે કુંજામાં પાણીની સપાટી નીચે હતી પણ કાગડાએ અંદર કાંકરા નાખ્યા એટલે પાણીની સપાટી ઉપર તરફ ધકેલાઈ એનું કારણ શું સરસ સાચું છે કે કાંકરાએ જેટલી જગ્યા રોકી એટલું પાણી ઉપરની તરફ ધકેલાવ્યું હવે આ જ વસ્તુ આપણે તમારી સાથે કરવાની છે તૈયાર ને અહીંયા મારી પાસે અલગ અલગ પાંચ વસ્તુ છે તમારે એનું અનુમાન લગાવવાનું છે મારી પાસે છે એક દળી શું તમે વિચારી શકો છો અથવા તો તમે અનુમાન કરી શકો છો કે આ દળી હું પાણીમાં નાખીશ તો એ કેટલી લખોટી જેટલું કદ અથવા તો એટલી જગ્યા રોકશે અરે વાહ સારી વાત સાચી કે આ દળી પાણીની અંદર ડૂબશે નહીં પણ આપણે એક બીજો પણ પ્રયત્ન કરી શકીએ ને કે આ દળીની અંદર એક કાણું પાડીએ અને એની અંદર આપણે રેતી ભરી દઈએ અને રેતી ભરેલી દળી વજનદાર થઈ જશે અને પછી આપણે પાણીમાં નાખીશું તો કેટલી લખોટી જેટલું એણે જગ્યા રોકી હશે અનુમાન લગાવો તો અરે વાહ સરસ તમારો પ્રયત્ન સાચો છે બાવીસ લખોટી તમારી બુકની પણ અંદર આ નોટું કરતું રહેવાની છે હવે આપણે બીજી એક વસ્તુ લઈએ શું છે આ રબર રબર કેટલી જગ્યા રોકશે કેટલી લખોટીની જગ્યા રોકશે ખૂબ સરસ બે લખોટીની જગ્યા રોકશે ત્રીજી વસ્તુ છે લીંબુ આ લીંબુ પાણીમાં નાખીએ તો કેટલી લખોટી જેટલી જગ્યા રોકશે સરસ તમારું અનુમાન કરવાનો જે પ્રયત્ન છે એ બહુ સરસ છે સાત લખોટી બહુ સરસ ચોથા નંબરની વસ્તુ છે પેન્સિલ આ પેન્સિલ આપણે પાણીમાં જે બીકર છે એની અંદર મૂકીએ તો કેટલી લખોટી જેટલી જગ્યા રોકશે ચાલો ચાલો અનુમાન લગાવો અહીંયા થોડુંક તમને તકલીફ પડશે હા સરસ તમે જે અનુમાન લગાવો છો એ સાચું છે બે લખોટી વાહ ભાઈ હવે આપણી પાંચમી વસ્તુ આ શું છે બટાકું ચાલો બટાકાને આપણે પાણીમાં નાખીશું તો કેટલી જગ્યા ચાલો ચાલો અનુમાન લગાવો હા તમારું અનુમાન સાચું છે અથવા તો તમારું અનુમાન કરવાનો જે પ્રયત્ન છે એ ખૂબ સરસ છે અઢાર લખોટી સરસ અહીંયા તમે ઘણી બધી વસ્તુઓ આવી રીતે પાણીમાં નાખી અને તેની સપાટી તપાસી શકો છો તમે પણ આવી રીતે ઘરે એક નાના બીકરમાં પાણી લઈ અને આ બધી વસ્તુઓ અંદર નાખી જુઓ અને જુઓ કે પાણીની સપાટી ઉપરની તરફ કેટલી ધકેલાય છે હવે તમે અલગ અલગ પાંચ વસ્તુઓનો અંદાજ કાઢ્યો અનુમાન લગાયું કે દરેક વસ્તુ કેટલી લખોટી જેટલી જગ્યા રોકશે એમ હવે અહીંયા આપણે એક માપક ગ્લાસ બનાવવાનો છે ચાલો તો આપણે એક માપક ગ્લાસ બનાવીએ જુઓ વિદ્યાર્થી મિત્રો આ ગ્લાસ છે અને આ ગ્લાસની સપાટી સુધી લાલ કલરનું પાણી ભરેલ છે હવે જ્યાં આગળ એ લાલ કલરનું પાણી છે એ જે સપાટી છે ત્યાં આગળ આપણે ઝીરો એવું આપણે અંકિત કરીએ છીએ ખ્યાલ આવી ગયો હવે આપણે અહીંયા પાંચ પાંચ લખોટી નાખતા જઈએ અને જેટલી સપાટી ઊંચી આવે તેટલી આપણે અંકિત કરતા જઈએ એક બે ત્રણ ચાર પાંચ અહીંયા તમે જોશો તો પાણીની સપાટી થોડીક ઉપર આવી છે બીજી પાંચ લખોટી નાખીએ છ સાત આઠ નવ દસ જુઓ મિત્રો અહીંયા જે આપણી અંકિત કરેલી જે જીરો છે એના કરતાં પાણીની સપાટી થોડીક ઉપરની તરફ ધકેલાય છે અહીંયા આપણે કેટલી લખોટી નાખી સરસ દસ લખોટી નાખી તમે પણ મારી સાથે સાથે ગણો છો ને સાચી વાત છે તો અહીંયા હું દસ એવું લખું છું હવે આપણે દસ લખોટી નાખી હવે થોડુંક વધારે બીજી લખોટી નાખીએ અને પાણીની સપાટી પાછી ચકાસીએ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ અરે વા હવે તમે ફરી જોઈ શકો છો કે ઝીરો એમાં દસ લખોટી નાખી એટલે દસ લખ્યા અને બીજી દસ નાખી એટલે બીજી એક નવી સપાટી આપણને મળે છે એને આપણે ફરી અંકિત કરીએ છીએ અને ત્યાં શું માપ લખીશું વીસ વીસ લખોટી નાખી ફરી પાછી બીજી દસ નાખીએ વીસ નાખી હતી ને ગુડ અહીંયા પણ આપણને થોડીક સપાટી ઉપર ગઈ જ્યાં આપણે અંકિત કરી લઈએ છીએ લખોટી નાખીએ પાછી સપાટી ઉપરની તરફ ધકેલાઈને સરસ તો આપણે ફરી અંકિત કરીશું ચાલીસ અને ફરી બીજી આપણે એક દસ લખોટી અંદર નાખીએ અરે વાહ પચાસ લખોટી નાખતા ફરી પાછી સપાટી ઊંચી તરફ જાય છે પાણી ઉપરની તરફ ધકેલાય છે અને આપણે ત્યાં આગળ પચાસ એવું અંકિત કરીએ છીએ જુઓ બાળકો આજે જે માપક ગ્લાસ બનાવ્યો એની અંદર લખોટીઓની માપ અંકિત કરેલું છે હવે આપણે બીજી બે વસ્તુ લઈશું એક દિવાસળીનું બોક્સ અને એક પથ્થર એ બંનેને આપણે એ ગ્લાસની અંદર નાખીએ એ કેટલી લખોટી જેટલું જગ્યા રોકે છે એ આપણે જોઈએ ચાલો જુઓ વિદ્યાર્થી મિત્રો આ દિવાસળીની પેટી છે એની અંદર રેતી ભરી દીધી અને એની ઉપર સેલો ટેપ મારી દીધી હવે આપણે જોઈએ કે આ દિવાસળીની પેટી આપણા માપક ગ્લાસની અંદર કેટલી જગ્યા રોકશે ચાલો અરે વાહ અહીંયા આપણને તરત જ ખ્યાલ આવ્યો જુઓ પહેલાં જીરો સપાટી હતી પણ જેવી દિવાસળીની પેટી અંદર નાખી કે તરત પાણી ઉપરની તરફ ધકેલાયું શું તમને અહીંયાથી દેખાય છે કે કેટલું પાણી ઉપર ધકેલાયું હા તમારો જવાબ સાચો છે દસ લખોટી તો એનો મતલબ એવો થયો કે દિવાસળીની પેટી દસ લખોટી જેટલી જગ્યા રોકે છે સાચું ને ખૂબ સરસ હવે એ જ દિવાસળીની પેટી હું બહાર કાઢી લઉં છું પાછી તમે જોઈ શકો છો કે પાણીની સપાટી કે એ કેટલી લખોટીઓ જેટલું કદ ધરાવતું હશે અથવા તો કેટલી લખોટી જેટલી જગ્યા રોકશે આ પથ્થર હું પાણીમાં નાખું છું જુઓ આ દસ કરતા સેજ નીચે છે પાણી એનો મતલબ એવો થયો કે આ પથ્થર નવ લખોટી જેટલી જગ્યા રોકે છે સાચું ને તો તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ આવી પ્રવૃત્તિ કરવાની છે અને એક નાનકડું કોષ્ટક આપ્યું છે મેં અહીંયા દિવાશળીની પેટી અને પથ્થર લીધો તમે બીજી અલગ અલગ વસ્તુ લઈ અને તમે માપક ગ્લાસની મદદથી તમે એ કેટલી જગ્યા રોકે છે અથવા તેનું ઘનફળ કેટલું છે એ આપણે જાણી શકીએ છીએ હવે તમારા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર એકસો નેવ્યાસી ઉપર આપણે એક માપક શીશી બનાવવાની છે એવી માપક શીશી આપણે કેવી રીતે બનાવીશું ચાલો એ આપણે માપક શીશી બનાવતા શીખીએ સાથે સાથે તમને હું એવું પણ કહું છું કે તમે તમારા ઘરે હોમવર્ક તરીકે આવી માપક શીશી બનાવવાની છે બનાવજો ને બહુ મજા પડશે ચાલો માપક શિક્ષી બનાવતા શીખીએ જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ખાલી બીકર છે અને બાજુના બીકરમાં પાણી છે સાથે સાથે અહીંયા મારી પાસે એક ઇન્જેક્શન છે અને ઇન્જેક્શનની અંદર તમે જોઈ શકો છો કે એની અંદર દસ મિલીલીટર જેટલું પાણી સમાઈ શકે છે તો હું એક સિરિંજ પાણી ભરીશ અહીંયા તમે ધ્યાન રાખજો હવે એ પાણી હું આ બીકરની અંદર નાખીશ પણ નાખતા પહેલાં મારે એની જીરો સપાટી અંકિત કરવી પડશે તો અહીંયા જે સૌથી નીચેનો ભાગ છે કે જ્યાં પાણી હજી સુધી જ નથી ત્યાં આગળ આપણે એને જીરો એવું અંકિત કરીએ દેખાય છે તમને હવે અહીંયા જે મેં ઇન્જેક્શન ભર્યું છે એ હું ઇન્જેક્શન આની અંદર ઠાલવું છું જીરોની જે સપાટી હતી એના કરતાં પાણી થોડુંક વધ્યું ચાલો તમે જવાબ આપશો અહીંયા હું કયો અંક લખીશ ખૂબ સરસ કારણ કે તમે જ્યારે મેં ઇન્જેક્શન ભર્યું ત્યારે તમે સરસ રીતે જોયું કે સાહેબે જે ઇન્જેક્શન ભર્યું છે દસ મિલી લીટરનું છે અને એ જ ઇન્જેક્શન મેં બી નાખ્યું એટલે હવે જે સપાટી આવી એને આપણે એવું નામ આપીશું એવી જ અને હું ફરી પાછું એની અંદર જ ઠાલવું છું અરે વાહ આ તો એના કરતાં પણ થોડુંક વધ્યું બોલો જોઈ હવે કયું આંકડો લખીશું ખૂબ સરસ અને એજ પાછી હું આ બીકર ની અંદર નાખું છું પાણીની સપાટી થોડીક વધારે આવી ત્યાં આપણે આપીશું ત્રીસ એમ કરતા કરતા આપણે એક એક સિરીઝ ભરી નાખતા જઈએ કેટલું થયું ચાલીસ ફરી એક નાખીએ પચાસ અહિયાં આપણે જેમ સિરીઝ નાખતા જઈશું એમ કેટલા અંક વધતા જશે દસ ના ગુણાંકમાં આગળ વધતા જશે પચાસ થયું ફરી પાછું આપણે એક નાખીએ છીએ એટલે થશે ફરી પાછી એની સપાટી આપણે નોંધી લઈએ સાહીઠ ફરી એક નાખીએ સિત્તેર આવી રીતે આપણે ઘરે બેઠા માપક શીશી બનાવી શકીએ છીએ અહીંયા તમે જોશો તો આપણને ખબર પડી ઝીરો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એંશી નેવ અને સો આવી રીતે આપણે પણ માપક શીશી ઘરે બનાવી શકીએ તો ફરી પાછું બીજું હોમવર્ક મળ્યું તમને આવી જ માપક શીશી તમારા ઘરે તમારે જાતે બનાવવાની છે એમાં તમે શાનો ઉપયોગ કરશો હા તો કોઈ દવાની બોટલ હોય એને આપણે ખાલી કરી અને આપણે એની અંદર આવી માપક શીસી બનાવી શકીએ બનાવશો ને આવતા અંકમાં હું તમને ફરી પૂછીશ બનાવી હતી કે નહીં બનાવી બનાવશો ચોક્કસ ચાલો ત્યારે આપણે આ પ્રવૃત્તિ જેવી રીતે બનાવી અથવા તો જેવી રીતે કરી એવી જ રીતે તમે પણ ઘરે કરશો હવે આપણે આગળની પ્રવૃત્તિ તરફ જઈએ જુઓ બાળ મિત્રો અહીંયા તમે માપક શીશી આપણે બનાવવાની પ્રવૃત્તિ કરી અને આપણી માપક શીશી બની ગઈ છે હવે એ માપક શીસીની અંદર આપણે બીજા બે એવા ઘન પદાર્થ છે જે આપણે અંદર નાખીએ અને જોઈએ કે કેટલી જગ્યા રોકે છે ચાલો આપણે એ પ્રવૃત્તિ કરીએ જુઓ બાળ મિત્રો આ બીકરની અંદર અમુક અંક સુધીની પાણીની સપાટી બતાવે છે તમને ખબર છે કેટલી સપાટી બતાવે છે સરસ દસ સુધી તો આની અંદર હવે હું છ લખોટી નાખું છું શું પાણીની સપાટી ઉપરની તરફ ધકેલા છે ચાલો આપણે એને માર્ક કરીએ એક બે ત્રણ ચાર પાંચ અને છ જુઓ બાળ મિત્રો અહીંયા દસ સુધી પાણી હતું અને અંદર છ લખોટી નાખી એટલે પાણીની સપાટી થોડીક ઉપર ગઈ તમને ખબર છે કે આ કેટલી સુધી પાણી ગયું હા વીસ કરતાં થોડુંક નજીક છે અને પંદર કરતાં થોડુંક વધારે તમે કહી શકશો કેટલું છે સરસ છ લખોટી આપણે અંદર નાખી તો એનું કદ ક્યાં આવ્યું અથવા તો પાણીની સપાટી કેટલી સુધી પહોંચી સરસ તમારો જવાબ સાચો છે સોળ મિલી એટલે કે આપણી પાસે તો દસ મિલીલીટર સુધી પાણી હતું અને છ લખોટી અંદર નાખી એટલે બીજું છ મિલી લીટર પાણી ઉપરની સપાટી તરફ ધકેલાયું સોળમાંથી દસ બાદ કરીએ તો આપણને કેટલા મળશે છ એટલે કે છ લખોટી બરાબર છ મિલી સાચું ને ખૂબ સરસ હવે આપણે અહીંયા લખોટીની જગ્યાએ રૂપિયાના સિક્કા નાખીને જોઈએ જો વિદ્યાર્થી મિત્રો આપણે લખોટી નાખી અને મિલીલીટર શોધ્યું કે છ લખોટી બરાબર છ મિલી થાય છે હવે આપણે રૂપિયાના સિક્કા અંદર નાખીએ અહીંયા સોળ સિક્કા છે તો આ સોળ સિક્કાને મેં એક એક નાખું એના કરતાં એને સેલોટેપની મદદથી બાંધી દીધા છે અને હવે આપણે આ બીકરમાં આપણે એને નાખી જોઈએ અને આપણે જોઈએ કે એની પાણીની સપાટી કેટલી ઉપરની તરફ ધકેલાય છે જુઓ અહીંયા જે ગ્લાસ છે એની અંદર પાણી છે અને તેની સપાટી સિત્તેર મિલી છે તમે આવો ગ્લાસ જોયો છે ને પ્રસંગમાં આપણે આવો ગ્લાસ જોઈએ છીએ તમે આમાં પાણી અથવા તો છાસ પીધી હશે ચાલો બાળ મિત્રો આપણે આ સિક્કાને પાણીની અંદર નાખીએ હમ જુઓ અહીંયા પાણીની સપાટી થોડી ઉપરની તરફ ધકેલાઈ જે સિત્યોતેર મિલી જેટલી છે એનો મતલબ એવો થયો કે પાણી સાત મિલી જેટલું ઉપરની તરફ ધકેલાયું જો બાળ મિત્રો અહીંયા આપણે ઘણી બધી પ્રવૃત્તિ કરી અને પ્રવૃત્તિને આધારે આપણે ઘન પદાર્થનું કદ શોધવા માટેનો પ્રયત્ન કર્યો અહીંયા તમને એક ખાલી જગ્યા આપી છે અને એમાં પણ લખ્યું છે કે છ લખોટી બરાબર છ મિલીલીટર આપણે જોયું બરાબર તો આવી રીતે છ બાર અઢાર ચોવીસ એવી રીતે લખોટી વધતી રહે તો એના મિલીલીટરમાં પણ એટલો જ તફાવત આવતો રહેશે મજા આવીને બાળ મિત્રો હવે સમય થઈ ગયો છે પ્રશ્નનો અહીંયા હું તમને એક પ્રશ્ન આપું છું એનો જવાબ તમારે આજે સાંજે આઠ વાગ્યા સુધીમાં મોકલવાનો છે આજનો પ્રશ્ન છે છ લખોટીઓનું કદ સાત મિલી હોય તો અઢાર લખોટીઓનું કદ કેટલા મિલી થાય વિકલ્પ છે એ એકવીસ મિલી બી અઢાર મિલી સી છ મિલી અને ડી ચૌદ મિલી તમારો સાચો જવાબ આજે સાંજે આઠ વાગ્યા સુધીમાં નીચેના નંબર પર મોકલી દેશો નંબર છે છ ત્રણ પાંચ સાત ત્રણ નવ નવ ચાર પાંચ શૂન્ય ત્રેસઠ સત્તાવન ઓગણચાલીસ ચોરાણું પચાસ ચાલો બાળ મિત્રો હવે આપણે ફરી ગણિત ગમતની પ્રવૃત્તિ સાથે આવતા એપિસોડમાં મળીએ ત્યાં સુધી નમસ્તે